જય ગુરુદેવ વિદ્યાર્થીઓ, સ્વાધ્યાય 14 આકડા શાસ્ત્ર એમાં પેટા ક્રમાંક સ્વાધ્યાય 14.1 દાખલો બીજો પ્રત્યક્ષ રીતે ઉકેલો. વર્ગો તમારા સમક્ષ આપેલા હોય, આવૃત્તિ આપેલી હોય, આ બે પેપર આપણને આપેલા હોય. તો અગાઉ બે દાખલામાં જે માહિતી લીધી, ઉદાહરણ અને દાખલો પહેલો, પ્રત્યક્ષ શબ્દ ચાર અક્ષરનો બનેલો છે. ચાર ખાના વડે આ દાખલો થાય, કારણ કે 14.1 માં જ આઠ દાખલો આપણને ધારે મથકની રીતે પણ પૂછી શકાય, પદ વિચલનની રીતે પણ પૂછી શકાય. પ્રત્યક્ષ શબ્દ ચાર અક્ષર, ચાર ટેબલથી આપણા ગ્રંથન વર્ગો અને આવૃત્તિ આપણને આપેલી હોય, મધ્ય કિંમત અને XIFI ટેબલ આપણે પ્રાપ્ત કરવાનું છે. તો વિદ્યાર્થીઓ, વર્ગ છે પેલો ભાદર સીમા 500, બુધવાર સીમા 520. હમણાં જ મેં તમને અગાઉના દાખલામાં મધ્ય કિંમતનું સૂત્ર કીધું હતું, આપણે એક વખત ફરી જોઈએ. મધ્ય કિંમત અધમ સીમા વત્તા ઉર્ધ્વ સીમા એના છેદમાં 2. અધમ સીમા 500, ઉર્ધ્વ સીમા 520, બંનેનો સરવાળો થશે 1020 છેદમાં 2. 510 પ્રથમ મધ્ય કિંમત 510, પછી એવી જ રીતે 520 અને 540 નો સરવાળો કરી છેદમાં 2, 530 પ્રાપ્ત થશે. આ બંનેનો સરવાળો 1100 મળશે છેદમાં 2, 550. આ બંનેનો સરવાળો 1140 છેદમાં 2, 570. 1180 છેદમાં 2 એટલે 590. સૂત્ર તમારી સામે છે, દાખલાની ઉપર જ્યાં રાશિઓ હોય ત્યાં લખી લેવાનું. મધ્ય કિંમત બરાબર અધમ સીમા વત્તા ઉર્ધ્વ સીમા છેદમાં 2. હવે ત્રણ ટેબલ આપણી પાસે મળી ગયા. વર્ગો આપણને આપેલું હોય, આવૃત્તિ આપેલી છે, મધ્ય કિંમત આપણે પ્રાપ્ત કરી. મધ્ય કિંમત શોધવાની બીજી રીત તમને આપું છું કે પ્રથમ મધ્ય કિંમત તમને પ્રાપ્ત થઈ ગઈ, પછી ઉર્ધ્વ સીમામાંથી અધમ સીમા બાદ કરો, 520 માંથી 500 બાદ કરો તો 20 નો તફાવત આવે છે. તો દરેક અવલોકનમાં 20-20 વધારતું જવાનું છે, કારણ કે અહીં અવલોકનો ચડતા ક્રમમાં છે. 510 માં 20 ઉમેરો, એમાં 20 ઉમેરો, તો છેક સુધીનું મૂલ્યાંકન આપણને પ્રાપ્ત થાય છે. હવે XIFI નો ગુણાકાર છે. અત્યાર સુધીના જે બે દાખલા હતા એમાં સંખ્યા નાની, ગુણાકાર મોટો આવશે. ગુણાકાર કરતી વખતે કાગળ અને પેનનો ઉપયોગ કરો, ઉતાવળથી મોઢે ગુણાકાર કરવો નહીં, શિક્ષકોથી પણ ભૂલ થતી હોય. 510 ગુણ્યા 12 6120. સમય બચાવવા માટે આપણે ગુણાકાર સીધો લખેલો છે. 530 ગુણ્યા 14 7420. 550 ગુણ્યા 8 4400. 570 ગુણ્યા 6 3720. 590 ગુણ્યા 10 5900. હવે જે પ્રથમ બે દાખલામાં આપણે આવૃત્તિઓનો સરવાળો પ્રાપ્ત કરેલો હતો, સિગ્મા FI, સિગ્મા એટલે સરવાળો, FI એટલે આવૃત્તિઓ, 2 4 6 8 14 26 નું શૂન્ય વધી આવ્યું 2. 2 ને 3, 3 ને 4, 4 ને 5. સરવાળો બે વખત ચેક કરવાનો. નીચેથી ઉપર જઈએ, 6 8 14 14 4 18 2 20 નું શૂન્ય વધી આવ્યું 2. 2 ને 3, 3 ને 4, 4 ને 5. આપણી પાસે સિગ્મા FI પ્રાપ્ત થઈ ગયું. હવે સરવાળો બે વખત કરીશું, બધી એકમનો અંક શૂન્ય છે. દશાંશનો સરવાળો 2 2 4 4 2 6 જે લખ્યું, 1 4 5 5 4 9 9 4 13 13 ને 9 22 નો વર્ગ વધી આવ્યું 2. 6 ને 2 8 ને 7 15 15 ને 4 19 19 ને 3 22 22 ને 5 27260. સરવાળો બે વખત ચેક કરવાનો, જેમ ઉપરથી નીચે સરવાળો ચેક કરીએ છીએ એમ નીચેથી ઉપર. એકમ નો છે બધામાં શૂન્ય છે. 2 2 4 2 6 9 4 13 4 17 4 21 ને 22 નો બગડો વધી આવ્યું 2. 2 ને 5 7, 7 ને 3 10, 10 ને 4 14, 14 ને 7 21, 21 ને 6 27, 27 હજાર 260. હવે પ્રત્યક્ષ રીતે મધ્યકના સૂત્રમાં કિંમતો લેતા
અત્યારે પ્રત્યક્ષ રીતે નાખલો છે એટલે પ્રત્યક્ષ રીતે લખેલું છે ધારે મધ્યકની રીતે આશો ત્યારે એ લખીશું પદ વિચલનની રીતે આશો ત્યારે લખીશું સૂત્ર પરિવર્તનશીલ છે x બાર મધ્યકને અંગ્રેજીમાં x બાર કહે સાંકેતિક રીતે બરાબર સિગ્મા x i f i છેદમાં સિગ્મા f i આપણી પાસે કિંમતો છે x બાર બરાબર સિગ્મા x i f i નો સરવાળો 27960 સિગ્મા f i નો સરવાળો 50 પેન્સિલ વડે તમે ગુણાકારની ચોકડી દ્વારા ઉડાડી શકો છો તો 2726 છેદમાં 22 ભાગાકાર કરતી વખતે કાગળ પેનનો ઉપયોગ કરો 545.20 પ્રાપ્ત થાય બ્રેકેટમાં દર્શાવવાનું આપેલી માહિતીનો મધ્ય 545.20 છે દાખલાની શાંતિથી નિરીક્ષણ કરો